2021-22 માટે ઇન્કમ ટેક્સ ભરવાની તારીખ લંબાવવામાં આવી। સરકારે ઇન્કમ ટેક્સ ભરવાની તારીખ 15 માર્ચ 2022 સુધી લંબાવી છે। અત્યાર સુધીમાં 6 કરોડ ઇન્કમ ટેક્સ ફાઇલ થયા છે। કર્ણાટકના હાવેરી જિલ્લામાં લોન ન મળવા એક વ્યક્તિએ બેંકમાં આગ લગાડી। બેંકે તેની લોન રિજેક્ટ કરી, જેથી હજરત સાબ મુલ્લાએ કેનેરા બેંકની હિન્દુ ગાંડા બ્રાન્ચમાં એક બારી ખોલી અને બેંકમાં પેટ્રોલ છાંટ્યું અને બેંકમાં આગ લગાવી દીધી। આગ લાગવાથી લગભગ 12 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। મોંઘવારીના માર વચ્ચે જનતાએ વધુ એક મોંઘવારીનો ઝટકો લાગવાનો છે। આગામી દિવસમાં મીઠાઈ બનશે કડવી, કેમ કે હલવાઈની દુકાન તેની મીઠાઈઓ અને નમકીન મોંઘા ભાવે વેચી શકે। મીઠાઈઓ અને નમકીન પર સરકાર 1% જીએસટી વસૂલ કરી શકે। જીએસટીનો આ નિયમ માત્ર મીઠાઈ અને નમકીનનું વેચાણ કરતી દુકાનો પર હશે। કર્ણાટક ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગે આ આદેશ આપ્યો છે। હવેથી રેલવે મુસાફરોએ મુસાફરી દરમિયાન પોતાના સામાનની ચિંતા કરવાની જરૂર નથી। રેલવે પ્રવાસીઓના ખોવાયેલા સામાનને ટ્રેક કરવા માટે એક નવી પહેલ શરૂ કરી। આરપીએફએ મિશન અમાનત શરૂ કર્યું। જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી પશ્ચિમ રેલવે ઝોનના રેલવે પ્રોટેક્શન ફોર્સે કુલ 1370 રેલવે મુસાફરોનો 2,58,00,000 રૂપિયાનો સામાન રિકવર કર્યો હતો। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સતત હિમવર્ષા, ગંગોત્રી યાત્રાધામ ભારે હિમવર્ષા। જનજીવન પ્રભાવિત, હિમવર્ષાને કારણે ગંગોત્રી હાઈવે પણ ઘણી જગ્યાએ બંધ, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો। આઈપીએલે મળ્યા નવા સ્પોન્સર, હવે ટાટા આગામી વર્ષથી સિઝનથી નવા સ્પોન્સર બનશે। આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય, ચેરમેન બ્રિજેશ પટેલે આપી માહિતી। ચાઇનીઝ કંપની સ્પોન્સર હોવાનો હતો મુદ્દો। આઈપીએલ સાથે વિવોને કોન્ટ્રાક્ટ પૂરો થવામાં હજુ 2 વર્ષ બાકી હતા। આવતા વર્ષથી એટલે કે 2023 થી આ ટુર્નામેન્ટ હવે ટાટા આઈપીએલ તરીકે ઓળખાશે।